गुड मॉर्निंग स्टूडेंट, वेलकम टू सेफ्रॉन इंग्लिश मीडियम स्कूल। तो आप आज आप भणीशू गुजराती धोरण 3 पाठ 18 अजब गजब। तो नीचे ने कविता वाँचो। जो आव हो तो केव, शू लख्य, जो आव हो तो केव, तो पहाड़ थी पण जा मोटा झाड़ हो। तो शू पहाड़ थी पण झाड़ केवा होवा जोईए? मोटा। झाड़ पर रोटली उगती हो तो झाड़ पर फळनी जगह शू रोटली उगती हो? हाथी अने उंदरना कान सरखा होय। शू होय? बन्नेना कान सरखा होय। हाथीना पग पातळा होय। केवा होय? पातळा होय। पछी ने हरणना पग जाड़ा होय। केवा होय? हरणना पग जाड़ा होय। हरण धमधम चालतू होय ने आपणने पांखो होय। जो आवुं होय तो केवुं सरस होय एम। કૌંસમાંથી યોગ્ય શબ્દોનો ઉપયોગ કરી ખાલી જગ્યા પૂરો। તો જે આપણે આગળની જે કવિતા વાંચી ને તે પ્રમાણે આપણે ખાલી જગ્યાઓ પૂરવાની છે। તો પહાડથી પણ મોટા ખાલી જગ્યા હોય, તો પહાડથી પણ મોટા કેવા હોય? ઝાડ। ઝાડ પર ખાલી જગ્યા ઉગતી હોય તો રોટલી, શું ઉગતું હોય? રોટલી। પછી ચકલી ખાલી જગ્યા જેવી હોય, કેવી? ખિસકોલી જેવી। હાથીના પગ ખાલી જગ્યા હોય, જાડા। હરણના પગ ખાલી જગ્યા હોય, પાતળા। મનુષ્યને આ ખાલી જગ્યા હોય, પાંખો, પણ આમાં આંખો લખો, પાંખો આવો। કવિતાને આધારે જોડકા જોડો। તો પહેલું શું કીધું આપણને? પહાડ, તો પહાડ કરતાં પણ કેવા હોય? ઝાડ ઊંચા, તો શું આવશે? આ આવશે, ઝાડ। પછી ઝાડ, તો નીચે શું આવશે? હરણ। હાથી, તો હાથી। ખિસકોલી, તો ખિસકોલી। ચકલી, તો ખિસકોલી। ઉંદર, તો રોટલી। આ રીતે જોડકા જોડવાના। નીચેની કવિતાઓ વાંચો। ઊંટની તો ડૂક વાંકી લાંબા મૂરના પીછા છે, સસલાના તો કાન લાંબા લાંબા હરણના પગ છે, હાથીની તો સૂંઢ લાંબી લાંબી પગલાની ચાંચ છે, લાંબી બંગલાની ચાંચ છે। શું કીધું આપણને? ઊંટની કેવી ડૂક વાંકી હોય, મોરના પીછા લાંબા હોય, સસલાના તો કાન લાંબા હોય, લાંબા હરણના પગ છે, હાથીની સૂંઢ લાંબી હોય એ લાંબી બગલની બગલાની ચાંચ છે। ઊંટનું શું વાંકું છે? તો ડૂક। કોના પીછા લાંબા છે? તો મૂર। કોણ કોના કોના કાન લાંબા છે? તો સસલાના। હરણનું શું લાંબુ છે? તો કે પગ। કોની સૂંઢ લાંબી છે? હાથીની। કોની ચાંચ લાંબી છે? બગલાની। નીચેની કવિતા વાંચો। વાઘના તો નખ વાંકા વાંકા ભેંસના શિંગડા છે, પોપટની તો ચાંચ વાંકી વાંકી કૂતરાની પૂંછડી છે, વાંકાનો વાંક કોઈ નથી ભાઈ કુદરતનો શું વાંક છે। તો આમાં શું કીધું આપણને? વાઘના નખ વાંકા વાંકા ભેંસના શિંગડા, પોપટની ચાંચ વાંકી કૂતરાની પૂંછડી વાંકી, વાંક આમનો કોઈનો નથી પણ કુદરતનો શું વાંક છે એમ। નીચેના પ્રશ્નનો ઉત્તર એક શબ્દમાં લખો। વાઘનું શું વાંકું છે? તો નખ। કોના શિંગડા વાંકા છે? તો ભેંસ। પોપટનું શું વાંકું છે? તો ચાંચ। કોની પૂંછડી વાંકી છે? કૂતરાની। કેવા લોકોના વાંક નથી? તો વાંકા લોકોનો વાંક નથી। કોઠામાં ખરા કે ખોટાની નિશાની કરો અને રંગ લખો, રંગ લખો। મુગરો, તો ફૂલ, સફેદ। સિંહ, તો પશુ, તો શું આવશે? સફેદની જગ્યા અહીંયા કેસરી। સમડી, તો પંખી, તો શું આવશે? કાળો રંગ। કમળ, તો ફૂલ ગુલાબી। કબૂતર, તો પંખી આસમાની। સફરજન, તો ફળ, તો શું આવશે? લાલ। પપૈયું, તો ફળ, કેવું આવશે? લીલા કલરનું।
घोड़ो तो पशु व्हाइट कलर नो, सफेद पोपट तो लीला कलर नो, अने शू आवशे पंखी। वाँचो अने लखो तो आपने शब्दों आपे छे ते वाँचवाना छे अने तमारी नोटबुक में लखवाना छे। चाँच भैंस मरचू चोखू उछड़ी ऊँट पहलू कूतड़ू आरंभ गंदू पीछा डूंगड़ी कपड़ा हिंचको बच्चू। चित्रना आधार पक्षियों ने ओळखीने तेना नाम नीचे लखो ने चित्र में रंग पूरो। तो आपने चित्र में रंग पूरवाना तमारे मनपसंदना हूँ तमने पक्षीओना नाम लखाई दऊँ छू। तो चित्र में मोर बतक पोपट चकली कबूतर कूकड़ो कुवड़ कागड़ो वगैरह छे ते तमारे जोईने कलर पूरवाना रहेशे। वाँचो मंदिर गुंदर वंदन लंगर कंसार चंचल मरचा कारेला तेलबिया संदेशो आनंद पतंग झंझट रींगणा पाखो। अक्षर गोठवी शब्द बनाओ तो प ड हा तो प हाड ग सिंडा सिंगड़ा छ पूंडी कुछड़ी कुदरत कुदरत। समान शब्दों जोड़ो तो जा ड पी छा सु ड वे स वा क। पांच जंगली प्राणियों ना नाम कहो ने अभिनय गीत मेळवी तैयार करो ने रजू करो। आ तमारे तमार घरे बैठा करवानू रहेशे। आ पाठ आपनो थई गयो पूरो अने आ तमारे तमारी नोटबुक अने वर्कबुक में लखवानू रहेशे। थैंक यू।